નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલમાં હું ની કુંજપણ આપશન હું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારી માટે સૌથી મોટા સમાચાર ફિક્સ પથ્થામાં તેર હજારનો વધારો કરવામાં આવે છે આખરે પેન્શનોની ભલામણનો સ્વીકાર કરાયો છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તે ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સાથે સાથે મિત્રો જે પેન્શન બાબતે સરકારી કર્મચારી બાબતે ફિક્સ પે બાબતે કોઈ કોઈ અપડેટ આવે પછી જે ડીએ ડીએ બાબતે ડી બાબતે આંગણવાડી બાબતે હરેક માહિતી ઉપયોગી બની તમામ તમામ માહિતી પર વાત કરવામાં આવશે ચેનલને સબસે ક્રમ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગત આ વિડીયોની શરૂઆત કરી છે આજના વિડીયોમાં પેન્શન અને સરકાર કર્મચારીઓ બાબતે સૌથી મોટો ફાયદો ફાયદો થશે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સરકાર કર્મચારીને પેન્શન લાગુ પડતા લાભો સુધારવા માટે સરકાર ઘણા પગલાં લીધા છે આપણે તેના વિશે જાગૃત જાગૃત રહેવા જોઈએ કર્મચારી જાહેર ફળિયા કાયદો કે ન્યાય સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી કુમાર મોદીએ દસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પેન્શનોની ફરિયાદ પેન્શન અદાલતની અસર અને કેન્દ્રીય પેન્શનો ફરિયાદ નિવારણ નિવારણ અને દેખરેખ સિસ્ટમ પર તેનો અહેવાલ રજૂ કર્યો છે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી ભારતના લગભગ સાસઠ પોઈન્ટ સાત લાખ કેન્દ્ર સરકારોએના પેન્શન ફેમિલી પેન્શન સહિત હતા અત્યાર સુધી આંકડા વધીને બોતેર લાખથી વધુ થઈ ગયો છે સમિતિના મુખ્ય અવલોકોના અન્ય ભલામણોના નિશ્ચિત તબીબી ભથ્થાનો સમાવેશ થાય છે તબીબી સુવિધાઓની સમિતિ નોંધ્યું કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સીજીએચએસ માત્ર અમુક રાજ્યોની રાજધાનીઓ અને મોટા શહેરોની કેન્દ્રો સુધી મર્યાદિત છે સીજીએચએસ વિસ્તારની બહાર લેતા પેન્શનો રોજ રોજ બેરોજના તબીબી ખર્ચાઓને પહોંચી વળવા માટે દર મહિને રૂપિયા એક હજાર નીચી તબીબી ભથ્થું આપવામાં આવશે સમિતિના ભલામણ કરી જિલ્લાના સ્થળોના સીજીએસએચ કેન્દ્રો કોલવાઠો જિલ્લાના મુખ્યાલયમાં કાર્યરત સરકારી હોસ્પિટલ સી સીજીઆઈ તરીકે નિયુક્ત કર્યા છે અને પેન્શનો માટે નિશ્ચિત તબીબી ભથ્થું વધારીને રૂપિયા ત્રણ હજાર પ્રતિમાસ કરવું આ બાબતે હવે મંજૂરી માટે પેન્ડિંગ છે અને ડીયુપી અને પી પીડબ્લ્યુ દ્વારા શરૂ કરાયેલા નાણાં મંત્રાલય અને આમ આ વર્ષ અંત સુધીનું પરિણામ જાણી શકીએ છીએ તો મિત્રો લેટેસ્ટ અપડેટ આ મળી રહી છે રૂપિયા ત્રણ હજાર પ્રતિમાસ વધારવામાં આવશે તે પેન્ડિંગ પડ્યું છે અને તે ડીયુપી અને પીડબ્લ્યુ દ્વારા શરૂ કરવામાં નારાયણ મંત્રાલય શરૂ કરશે